विदेश नी गेल छाए कोनो लीधो जीव केवी रीते एजेंटो करावी रह्या छे घुसणखोरी क्यांथी झड़पायो नशानो काळो कारोबार गुनाओनी अप टू बॉटम कहानीनो एफआईआर मां थशे पर्दाफाश। विदेश जवानी मोह मायामां वधु एक माळो विखेरायो छे। अमेरिकानी गाड़ी गेलछाए युवक ने मौत आप्यु छे। विदेश में वसवाट ना सपना ने कलोल ना परिवार ने वेर विखेर कर्यो छे। त्यारे जोईए गैरकायदेसर घुसणखोरी दरमियान युवक ने केवी रीते मौत ने भेट्यो। अमेरिका जवानी गेलसामा वधु एक परिवार मा मातम छवायो छे। कलोलनो एक परिवार एजेंटना चक्कर मा फसायो अने बदलामा मौत मळ्यु। अमेरिका मा गैरकायदेसर घुसणखोरी दरमियान मृत्युनी तपास सीआईडी क्राइम ब्रांच ने सौंपवामां आवी छे। तपास दरमियान एजेंटनुं नाम कैतुर पटेल होवानुं सामे आव्यु छे। કલોલનો પરિવાર કેવી રીતે કરી રહ્યો હતો ઘુસણખોરી? વિદેશમાં વસવાટ માટે કયો અપનાવે શોર્ટકટ? કેટલા કરોડમાં એજન્ટ સાથે કરી હતી ડીલ? વિદેશ જવાની ગેલછાએ લીધો જીવ। ગેરકાયદેસર અમેરિકા જવ યુવકને ભારે પડ્યું। યાદવ પરિવાર અકસ્માતનો શિકાર બન્યો। घुसणखोरी करता युवकनु मौत, पत्नी अने पुत्री इजाग्रस्त। मेक्सिको सरहदथी करी रह्या हता घुसणखोरी। घुसणखोरी समये 30 फूट ऊंची दीवाल परथी पटकाया। युवके 1.25 करोड़ खर्चिया बाद पण मळ्यु मौत। समग्र मामले सीआईडी क्राइम ने तपास सौंपाई। કૈતુર પટેલ નામના એજન્ટનું નામ સામે આવ્યું। ગાંધીનગરના કલોલમાં રહેતો પરપ્રાંતીય પરિવાર 3 વર્ષના પુત્ર સાથે મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવા પ્રયાસ કરી રહ્યો હતો। આ દરમિયાન આ ત્રણેય સભ્યો ટ્રેમ્પ વોલ તરીકે ઓળખાતી 30 ફૂટ ઊંચી દિવાલ ઉપરથી પટકાતા મૂળ યુપીના તેમજ હાલ કલોલમાં રહેતા બ્રિજકુમાર નામના યુવકનું મોત થયું છે। તેમજ બ્રિજકુમારની પત્ની અને માસૂમ પુત્રને ગંભીર ઈજા પહોંચી છે। ત્યારે આ ઘટનાને ગંભીરતાથી લઈને ગાંધીનગરના અધિક નિવાસી કલેક્ટર ભરત જોશીએ મામલતદારને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે। ગેરકાયદેસર અમેરિકા જવા માટે 1.25 કરોડમાં ડીલ નક્કી થઈ હતી। આ ઘટના અંગે સીઆઈડી ક્રાઇમ હ્યુમન ટ્રેકિંગમાં તપાસ ચાલી રહી છે। કલોલની એક બાબત અમને જાણવા મળી હતી, હજુ અધિકૃત વિગતો અમને પ્રાપ્ત થઈ નથી, પણ અમે જે પ્રાઇમરી તપાસ કરાવી છે એ આધારે અમને જાણવા મળ્યું છે કે 3 વ્યક્તિઓ જે બ્રિજકુમાર યાદવ અને ફેમિલી જે ચતરા જીઆઈડીસીમાં જોબ કરતા હતા, જે ગુજરાતના વતની નથી, ઈટી અથવા બિહાર ઝારખંડના ટેકના વતની છે, એ જોબ કરતા હતા, જે કોઈ એજન્ટ મારફતે એમને વિદેશ ગયા હતા અને એક કમનસી ઘટનામાં દિવાલ ખોદવાથી એક મૃત્યુ થયું છે, બંને જણ હોસ્પિટલમાં દાખલ છે, માહિતી એવા મેસેજ અમને પ્રાપ્ત થયા છે, અમે તપાસ કરાવી રહ્યા છે, જે હકીકત સામે આવશે એ અમે આપને મોકલી આપીએ। સરકારની નિષ્ક્રિયતાથી એજન્ટો બન્યા બેફામ। વિદેશમાંથી ઘૂસણખોરી માટે કરે છે કરોડોની ડીલ, લે ભાગો એજન્ટોને મળ્યો છે છૂટો દોર। વિદેશ જવાના મોહમાં અનેક પરિવારના વિખેરાયા છે માળા। વધુ કમાણીની હોડ લઈ જાય છે મોત તરફ। ગુજરાતીઓને અમેરિકા જવાનો મોહ કેમ? બ્રિજકુમાર યાદવ પરિવાર સાથે કામરથી આવેલો
જે છત્રાલ ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો। કલોલની ગેલેક્સી વિસ્તારની સ્કૂલમાં પૂજા ટીચર તરીકે નોકરી કરતી હતી, તેમજ કલોલ જીઆઈડીસીમાં એકાઉન્ટન્ટ તરીકે બ્રિજ યાદવ નોકરી કરતો હતો। અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવામાં જીવ ગુમાવનાર યુવક બ્રિજકુમાર યાદવના પિતા ડીડી યાદવ ટેલિફોન એક્સચેન્જમાં નોકરી કરતા હતા, જેઓ 7 વર્ષ અગાઉ રિટાયર્ડ થયા છે। વિદેશમાં વસવાટ કરવાના સપનાએ એક પરિવારે તહસ નહસ કરી દીધો છે। કોઈનો સુહાગ છીનવાયો તો કોઈની ગોત થઈ સુની। યુવકનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે। યુવકના મોતના સમાચાર મળતા જ માતાનું હૈયાફાટ રુદન સૌ કોઈની આંખોમાં આંસુ લાવી દે તેમ છે। આ ઘટનાને લઈને યુવકની માતાએ કહ્યું છે કે અમે યુપીના રહેવાસી છીએ, બ્રિજની પત્નીનું નામ પૂજા છે અને પુત્રનું નામ તન્મય છે। તેઓ ફરવા માટે 18 નવેમ્બરે નીકળ્યા હતા। તેઓ ગયા ત્યારબાદથી લઈને તેમની સાથે કંઈ વાતચીત થઈ નથી। પેપરમાં આવ્યું ત્યારે અમને ખબર પડી, ફોનમાં કોઈ વાત થઈ ન હતી। કલોલની જીઆઈડીસીમાં નોકરી કરતા બ્રિજકુમાર નામના યુવકને અમેરિકા જવું હતું, જેથી એજન્ટ થકી થોડા દિવસ પહેલા યુવક તેની પત્ની અને માસૂમ સાથે અમેરિકા જવા નીકળ્યો। કેનેડામાં હાલ ભારે હિમવર્ષા થતી હોવાથી એજન્ટો મેક્સિકોથી ઘૂસણખોરી કરાવે છે। મેક્સિકો અને અમેરિકા વચ્ચે બનાવવામાં આવેલી ટ્રેમ્પ વોલથી એજન્ટો લોકોને અમેરિકામાં ઘૂસાડે છે। બ્રિજકુમાર અને તેનો પરિવાર પણ ટ્રમ્પ વોલ પહોંચ્યો હતો, જ્યાંથી ઘૂસણખોરી દરમિયાન યુવકને મોત મળ્યું છે। આ કેસમાં કલોલમાં ઇમિગ્રેશનનું કામ કરતા કૈતુર પટેલ નામના એજન્ટનું નામ સામે આવ્યું છે। કલોલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા બ્રિજકુમારે કલોલમાં ઇમિગ્રેશનનું કામ કરતા કૈતુર પટેલ નામના એજન્ટની મદદથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરવા માટે ₹1.25 કરોડમાં ડીલ નક્કી કરી હોવાનું ખુલ્યું છે, જેથી આ સમગ્ર મામલે મામલતદાર કચેરીથી પરિવારનું નિવેદન લઈ તપાસ કરવામાં આવી હતી અને કેસની તપાસમાં સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે કલોલ અને ઉત્તર ગુજરાતમાં ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસણખોરીને લઈને એજન્ટનું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે। આ નેટવર્કને લઈને ગૃહ વિભાગે તપાસના આદેશ આપ્યા છે। મેક્સિકોમાંથી ઘૂસણખોરીથી પરેશાન અમેરિકાએ સરહદ પર 30 ફૂટ ઊંચી દિવાલ અને લોખંડની ફેન્સિંગ બનાવી છે। તેમ છતાં લેબાગુ એજન્ટો નવા નવા કીમિયા અપનાવી વિદેશ ઉચ્છુકોને ઘૂસણખોરી કરાવે છે। વિદેશની વાત જિંદગી પર ઘાત બની જતી હોય છે, ત્યારે સવાલ એ થાય છે કે આખરે કેમ લોકો ગેરકાયદેસર વિદેશ જવાની ગેલછા હોય છે।